નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એમબી સ્કૂલમાંથી હું વાઘેલા અર્પિતા આપ સૌનું ઓનલાઈન અભ્યાસમાં સ્વાગત કરું છું. આજે આપણે અભ્યાસ કરીશું ધોરણ 5 વિષય ગુજરાતી, જેમાં આજે વ્યાકરણ વિભાગ જોઈશું. વ્યાકરણ વિભાગમાં આજે આપણે સ અને શ નું ઉચ્ચારણ સમજીશું. આપણે ઘણીવાર સ ને બદલે શ અને શ ની બદલે સ નો ઉચ્ચાર કરતા હોઈએ છીએ. સ ને બદલે શ ના ઉચ્ચારણથી શબ્દનો અર્થ બદલાય છે તે સમજીએ. સ અને શ વાળા શબ્દના અર્થભેદ. સર એટલે સરોવર, ક્ષણ એટલે બાણ, સાર એટલે કસ, ક્ષાર એટલે છિદ્ર, સત એટલે સત્ય, ક્ષત એટલે સો, સૂર એટલે અવાજ, શૂર એટલે શૌર્ય, કેસ એટલે મુકદ્દમો, કેશ એટલે વાળ, પાસ એટલે ઉત્તીર્ણ, પાશ એટલે ફાંસો. હવે ખાલી જગ્યા જોઈશું કે કૌંસમાંથી યોગ્ય અક્ષર પસંદ કરી ખાલી જગ્યા પૂરો. નો ખાલી જગ્યા ન, એમાં શા એટલે કે નુકશાન. ખાલી જગ્યા વણ, સી એટલે કે સીવણ. ખાલી જગ્યા રોવર એટલે સ, સરોવર. રી ખાલી જગ્યા સ, સે એટલે કે રી સેસ. સમ ખાલી જગ્યા સ્યા એટલે કે સમસ્યા. ખાલી જગ્યા કાર, સી શિકાર. ખાલી જગ્યા બાસી એટલે શા, શાબાસી. વી ખાલી જગ્યા સ, શે એટલે કે વિશેષ. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સ અને શ નો અર્થભેદ દર્શાવતા શબ્દ જોઈશું. સ અને સ થી બનતા ચાર ચાર શબ્દો લખી તેનો અર્થભેદ દર્શાવો. સાપ એટલે કે સર્પ, શાપ એટલે બદ્દુઆ, શરત એટલે ધ્યાન, શરત એટલે હરીફાઈ, સમ એટલે સોગંદ, શમ એટલે શાંત થવું તે, સાર એટલે નિષ્કર્ષ, શાર એટલે કણ. તો વિદ્યાર્થી મિત્રો, તમે આજે અભ્યાસ કરાવેલો વ્યાકરણ વિભાગ તમારી નોટબુકમાં લખો.